સમાચારની તો મુંબઈની નાયર હોસ્પિટલના એમઆરઆઈ વોર્ડમાં તંત્રની ઘોર બેદરકારી મામલે ડોક્ટર સૌરવ સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. એમઆરઆઈ વોર્ડમાં તંત્રની બેદરકારીના કારણે દર્દીના સગાનું કમકમાટી ભર્યું મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો. મૃતકના પરિવારજનોએ સીએમ ફંડ પાસેથી વળતરની માંગ કરી હતી, જેને લઈને 5 લાખનું વળતર આપવામાં આવ્યું છે. તેમજ સીસીટીવી ફૂટેજના આધારે વોર્ડ બોયને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમજ ડોક્ટર સૌરવ લેડી આયા વિરુદ્ધ 304 કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. લાલબાગનો રાજેશ મારુ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી તેની બહેનના સાસુના ખબર અંતર પૂછવા ગયો હતો. તે દરમિયાન દર્દીને એમઆરઆઈ વોર્ડમાં લઈ જવાના હતા, પરંતુ ત્યાં ટેકનિશિયન કે અધિકારી ઉપસ્થિત નહોતા અને હાથમાં ઓક્સિજનની બોટલ હોવા છતાં તેમને એમઆરઆઈ વોર્ડમાં જવા કહેવાયું હતું. મેટલની વસ્તુઓ અંદર લઈ જવાની મનાઈ હોવાનું બોર્ડ લગાવાયું હોવાથી દર્દીના પરિવારજનોએ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ મશીન બંધ છે તેમ કહી અંદર જવાનું કહેવાયું અને જેવો દરવાજો ખુલ્યો કે તુરંત ઓક્સિજનની બોટલ સાથે યુવાન અંદર ખેંચાયો હતો. 15 સેકન્ડમાં તો ઓક્સિજનની બોટલ ફાટી અને યુવાનના શરીરમાં ઓક્સિજન ઘૂસી જતા ત્યાં જ તેનું મોત નિપજ્યું હતું. ये हमारे हायर ऑफिसर से भी बात किए हैं, उनका इंक्वायरी हो जाएगा, इंक्वायरी में जो भी गिल्टी मिलेगा उनको सस्पेंड किया जाएगा. अगर स्टाफ ने कुछ नेग्लिजेंस किया है तो उनके ऊपर एज पर द एमएसआर अब सब एक्शन लिए जाएंगे, उनको अब तब तक सस्पेंड किया जाएगा. ये लोगों जो हमारे जो दो बंदे में से एक बंदा है उसे सिलेंडर उठा नहीं पाया, तो हमारा जो राजेश श्याम जी मारू है उनकी 32 है, तो उन्होंने बोला कि ठीक है मैं ले लेता हूँ. तो उन्होंने सिलेंडर उठाया और डॉक्टर टेक्नीशियन और वार्ड बॉय इन्होंने बताया कि मशीन ऑफ है, आप सिलेंडर उठा के पेशेंट को अंदर लेके आइए. और अंदर पता चलने के बाद पता मैग्नेट से पूरा खींच लिया उनको एमआरआई मशीन के अंदर, तो पता चला कि मशीन ऑन है. तो ये एग्जैक्टली मिस्टेक किसका है, डॉक्टर का, टेक्नीशियन का या फिर वार्ड बॉय का? जैसे ही वो अंदर लेके जा रहे थे उन लोग ने जो एमआरआई का मेन डोर रहता है ना वो खोला ना, तो पूरा मैग्नेटिक ने है ना डायरेक्टली वो बाटले के साथ वो जो ऑफ हो गया है ना उसको डायरेक्ट खींच लिया और उनका फिंगर्स वगैरह सब वो अटक गया है वहाँ पे. और जो बाजू में है ना बाबर शॉप है वहाँ पे, तो उसको बुलाया, तो वो लोग ने क्या बोला, इलेक्ट्रिक ट्वाइन जो रहेगा ना वो पहले इलेक्ट्रिक मशीन बंद करो तभी हम उसको खींच पाएंगे. तभी जब जाके वो लोग ने बंद किया और तब हम वो बंदे को खींच पाए और निकाल पाए. जब निकाला पूरा फेस, लिप्स, हैंड्स, लेग्स पूरा सूज गया था और वो बोलने के हालत में भी नहीं था, पूरा डायरेक्ट नीचे गिर गया और हाथ में से पूरा ब्लड कंटिन्यूसली जा रहा है वो. नहीं नहीं वो लोग नहीं बोला है, वो वार्ड बॉय ने बोला खुद ने, और डॉक्टर ने बोला कि वार्ड बॉय ने खुद ने बोला. हम लोग का दिन रात का काम है, हम लोग लेके जाता है बोलता है और मशीन बंद है नो प्रॉब्लम बोलता है. जैसे हम लोग को हमको मालूम नहीं कि मशीन चालू है कि बंद है, जैसे आज हम लोग ऐसा होता है मशीन चालू था उधर, तो बोला क्या हुआ मशीन चालू था, बोला बंद कर, हमने आवाज़ दिया कि मशीन बंद करो मशीन बंद करो. इतने टाइम में तो 15-20 सेकंड में तो आदमी एकदम पूरा जगह पे फूल गया एकदम. तो क्या वो लोग तुरंत मशीन भी बंद नहीं कर पाए थे? हाँ मशीन भी तुरंत बंद नहीं करवाया. वो बोलता है आदमी की मशीन अभी एक्टिव हो रहा है, वो अभी बंद नहीं होगा बताएंगे. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દિશા કટારિયા પાસેથી. દિશા, એમઆરઆઈ વોર્ડમાં કોઈ પણ મેટલની વસ્તુ સાથે ન લઈ જવાની હોય છે અને તેવું તેના પરિવારજનો દ્વારા કહેવાયું, છતાં પણ તે વ્યક્તિને અંદર લઈ જવાયું અને આ ઘટના બની છે, તે પાછળ હોસ્પિટલ કેટલી જવાબદાર છે અને હોસ્પિટલ શું કહી રહી છે? ઘટના બની છે તેમાં પરિવારજનોનું સ્પષ્ટ રીતે કહેવું છે કે અંદર મેટલની વસ્તુ નહીં લઈ જવા માટે પણ જે છોકરી એમની સાથે હતી પરિવારજનનો એક જે સભ્ય હતા એમના દ્વારા આ સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ વોર્ડ ઓફિસર જે વોર્ડના વોર્ડ બોય ઉપસ્થિત હતા તેમણે એ પ્રમાણેનો જવાબ આપ્યો કે આ અમારું કામ છે, અમને ખબર છે અમે 24 કલાક હોસ્પિટલમાં રહીએ છીએ, અમને અમારું કામ ના શીખવાડો, એ પ્રમાણેનો ઉદ્ધતાય ભર્યો જવાબ જે છે એ પરિવારજનને આપવામાં આવ્યો હતો. સાથે જ એઓને મશીન બંધ છે તમે અંદર જઈ શકો છો તેવું પણ સૂચન કરવામાં આવ્યું હતું. આથી જ કરીને જે રાજેશ મારુ તેમના જે બહેન સાસુ છે જે દર્દી હતા એમને લઈને અંદર પ્રવેશ્યા હતા, પરંતુ જે પોણા ભાગનો દરવાજો પણ નહોતો ખુલ્યો અને એ મશીને જે પ્રમાણે મેગ્નેટને આકર્ષે છે તે પ્રમાણે વ્યક્તિને આકર્ષી લીધી, કારણ કે તેમના હાથમાં ઓક્સિજનના સિલિન્ડરનો બાટલો હતો.
એને લીધે તેઓ પૂરી રીતે ખેંચાઈ ગયા. તો બીજા ચાર જણ પણ પરિવારજનના ઉપસ્થિત હતા. તેઓએ હોબાળો મચાવ્યો, ડોક્ટરોને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ડોક્ટરો કે ટેકનિશિયન્સ ત્વરિત તેઓ ભાગીને ના આવ્યા. એમને મળીને બાટલો ખેંચીને તેમને જે વ્યક્તિ હતા રાજેશ મારુ તેમને પણ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માત્ર 15-20 સેકન્ડની સમયમાં જ જે છે એ ગેસનો જેટલો પણ ઓક્સિજન ગેસ હતો તે રાજેશ મારુના શરીરમાં પ્રવેશી ચૂક્યો હતો અને એમની બોડી જે છે એ સંપૂર્ણ રીતે ફૂલાઈ ગઈ હતી. એને માત્ર 15-20 સેકન્ડમાં તેમનું નિધન થઈ ચૂક્યું હતું. આ ઘટનાને લઈને FIR પણ કરાવવામાં આવી હતી. સાથે જ જે મેઘવાળ સમાજના જે અગ્રણીઓ છે વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા છે એમની આગેવાની હેઠળ જે હોસ્પિટલ પ્રશાસન સામે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો, જેને લઈને 304 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. હોસ્પિટલ પ્રશાસન દ્વારા જે સંબંધિત ડોક્ટર હતા સિદ્ધાંત શાહ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જે લેડી આયા હતા તેમને પણ સુનિતા સર્વે નામના એમને પણ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે વોર્ડ બોય હતા જેમણે એમને અંદર જવાની પરવાનગી આપી હતી વિઠ્ઠલ ચૌહાણ નામના તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ આગરીપાડા પોલીસ સ્ટેશન દ્વારા જે છે તેઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને સાથે જ વધુ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી, આભાર દિશા માહિતી આપવા બદલ. તો MRI વોર્ડમાં મેટલની વસ્તુ ન લઈ જવાની પરિવારજોને વાત કરી હતી, છતાં પણ વોર્ડ બોયે તે વ્યક્તિને અંદર લઈ ગયા અને તેમનું મૃત્યુ નિપજ્યું.